मॉर्निंग स्टूडेंट्स, आज आप पाचन तंत्र 16 चेप्टर स्टार्ट करिए। तो पाचन तंत्र में तब दसमा में भाई गया छो, प्राइमरी आइडिया है तमने, थोड़ू पीक में आप जो है। तो पाचन तंत्र पहला तो बे भागों आप जीए, पाचन तंत्र पहलो भाग पाचन मार्ग और बीजो भाग है सहायक ग्रंथिओ। पाचन मार्ग एट खोराक ज्यादा पसार थे पाचन मार्ग कहवाये। सहायक ग्रंथिओ एट ग्रंथिओ पाचन की क्रिया में मदद करे, पाचन की क्रिया माटे स्त्राव करे, ते ग्रंथिओ ने सहायक ग्रंथिओ कहवाय। आ बने संयुक्त कार्य द्वारा पाचन की क्रिया पूरी थाय। तो हवे आपणे पाचन मार्ग विषे जो, पाचन मार्ग एटले तमे दसमा में पाचन मार्ग आखो भणी गया छो। सौथी पहला आवशे मुख, त्यारबाद मुख गुहा, कंठ नड़ी, अन्न नड़ी, जठर, नानू आंतरडू, मोटू आंतरडू, मळाशय अने मळखा, ए तमने खबर छे। पण हवे पाचन मार्ग में आपणे मुख अने मुख गुहा विषे आजे थोड़ुं जोवानुं छे। तो मुख गुहा तेमां सौथी पहला मुख, तो शुरुआत पाचन मार्ग की शुरुआत क्यांथी थाय, अग्र छेड़े मुख थी। એટલે પાચન માર્ગ મુખથી શરૂ થાય અને છેડે અંત ક્યાં પામે, ગુદા દ્વાર દ્વારા, ગુદા દ્વાર દ્વારા પાચન માર્ગ પૂરો થાય। તો પાચન માર્ગમાં સૌથી પહેલા મુખ આવ્યો, ત્યારબાદ આવશે મુખ ગુહા। તો મુખ કે મુખ ગુહામાં ખુલે છે મુખ ગુહા। તો મુખ ગુહામાં બે પ્રકારના અંગો આવેલા હોય, દાંત અને સ્નાયુ જીભ। સ્નાયુ એટલે સ્નાયુની બનેલી જીભ આવેલી હોય છે। તો આપણે પહેલા દાંત વિશે જોઈએ। દાંતનો દંત વિન્યાસ, દંત વિન્યાસ એટલે દાંત જે પ્રમાણે ગોઠવાયેલા હોય તેને દંત વિન્યાસ કહેવામાં આવે। તો આપણા જડબામાં એટલે કે આપણું જે જડબું છે તેમાં અસ્થિઓ આવેલા હોય। અસ્થિ વિશે તમે સાતમા ચેપ્ટરમાં ભણી ગયેલા છો। તો આપણા જડબાના અસ્થિમાં ખાડામાં દાંત ખૂપેલા હોય છે, જોડાયેલા હોય છે મજબૂત રીતે, એને કૂપદંતી દંત વિન્યાસ કહેવાય છે। એ જ રીતે આપણે નાના હોય ત્યારે આપણી પાસે દુધિયા દાંત એટલે કે હંગામી ટેમ્પરરી દાંત હોય, તેને બદલે આપણે મોટા થઈએ એટલે એ દાંત તૂટી જાય અને કાયમી અથવા પુખ્ત દાંત આવે, એટલે કે હંગામી અથવા દુધિયા દાંતનું સ્થાન જે છે એ કાયમી અથવા પુખ્ત દાંત રહે, એટલે કે પ્રતિસ્થાપી દંત વિન્યાસ। એકનું સ્થાન બીજો રહે છે એને કહેવાય પ્રતિસ્થાપી દંત વિન્યાસ। આપણી પાસે કુલ 32 દાંત છે, તો એ 32 દાંતના ચાર પ્રકાર પડે છે। દાંતના ચાર પ્રકાર કયા? છેદક એટલે કે ઇન્સિઝર આઈ, રાક્ષી એટલે કે કેનાયન સી, અગ્રદાંત એટલે કે પ્રીમોલાર પીએમ, અને દળ એટલે કે મોલાર। તો આપણા 32 દાંત ચાર પ્રકારમાં વિભાજિત હોય એટલે કે જુદા જુદા પ્રકારના આકાર અને કાર્યના આધારે પડે, તેથી તેને વિષમદંતી દંત વિન્યાસ કહેવાય। વિષમદંતી એટલે જુદું જુદું, તો એના આકાર અને કાર્ય જુદા જુદા હોવાથી વિષમદંતી દંત વિન્યાસ કહેવાય। એટલે કે આપણે દાંતના ત્રણ દંત વિન્યાસ જોયા, ઉપદંતી, પ્રતિસ્થાપી અને વિષમદંતી દંત વિન્યાસ। તો આપણા દાંત જડબામાં જે રીતે ગોઠવાયેલા હોય તે પ્રકારે આપણે એને આંકડા દ્વારા દર્શાવી શકીએ, તો એ રચનાને દંતસૂત્ર કહેવાય। દંતસૂત્ર એટલે દાંતના ચાર પ્રકારને આપણે દાંતની સંખ્યા સાથે દર્શાવીએ તેને દંતસૂત્ર કહેવાય। તો સૌથી પહેલા આ સિક્વન્સમાં યાદ રાખવું બહુ જરૂરી છે, આ સિક્વન્સ હોવો જોઈએ, કેમ કે આ 2, 1, 2, 3 એ આ દાંતની સંખ્યા દર્શાવે। આપણી પાસે 32 દાંત છે, ઉપર 16 અને નીચે 16, તો આપણે ઉપરના 16ને બે ભાગમાં વિભાજિત કરીએ તો 8 અને 8 થશે। તો જમણી બાજુ જો આપણે 8 દાંત લઈએ તો એમાં પહેલા 2 એટલે કે છેદક આવશે, ત્યારબાદ બીજો 1 તો 1 રાશિ આવશે, ત્યારબાદના 2 તે અગ્રદાંત આવશે, અને છેલ્લા 3 એ દાંત આવશે, એટલે કે આ દાંતની સંખ્યા દર્શાવે છે આ। આ જમણી બાજુ ઉપરના 8 દાંત અને જમણી બાજુ નીચેના 8 દાંત, એવી જ રીતે ડાબી બાજુ પણ સેમ 8 દાંત અને 8 દાંત। તો આ 2, 1, 2, 3 એનો સરવાળો જો, 2 ને 3 અને 2, 5 ને 3, 8 એટલે કે કુલ 8 દાંત થયા, એવી રીતે કુલ 32 દાંત થશે। તો આપણે દાંતનો દંત વિન્યાસ જોયો અને દંત સૂત્ર જોયું। હવે દાંતનું કાર્ય આપણે નાનેથી ભણતા છીએ કે દાંત એ ખોરાક ચાવવામાં મદદ કરે છે। તો કેવી રીતે? દાંત ખોરાક ચાવતા તૂટી નહીં જાય, પણ દાંતની સપાટી હોય તે ઇનેમલની બનેલી હોય, ઇનેમલ એ સખત પદાર્થ છે, તો ઇનેમલને કારણે દાંત તૂટી નહીં જાય અને આપણે સરળતાથી ખોરાક ચાવી શકીએ છીએ। એટલે કે આપણે દાંત વિશે કેટલી વસ્તુ જોઈ? દાંતની ગોઠવણી એટલે કે એનો દંત વિન્યાસ જોયો, દાંતના ચાર પ્રકાર જોયા, દાંતનું દંત સૂત્ર પુખ્ત માનવમાં, આ પુખ્ત માનવમાં અને નાના બાળકોમાં અહીંયા સંખ્યા બદલાઈ જશે। ઓકે, તો આપણે દંત સૂત્ર જોયું અને દાંતનું કાર્ય જોયું। હવે આપણે બીજો ભાગ જોઈએ જે મુખ ગુહામાં આવે, જીભ। તો જીભ એ સ્નાયુમય અંગ છે, આપણે જોયું, પણ જીભ એ આપણા મુખમાં મુક્ત રીતે હલનચલન કરી શકે, આપણે આપણી ઈચ્છા મુજબ ફરાવી શકીએ તેવું સ્નાયુમય અંગ છે, પણ જીભ એના સ્થાને જળવાઈ રહે છે, એના સ્થાનથી ખસી નથી જતી,
કેમ કેમ કે જીભ એ ફ્રેનુલમની મદદથી મુખ ગુહાના તળિયા સાથે જોડાયેલી છે આપણી મુક્ત રીતે હલનચલન કરી શકીએ પણ એના સ્થાને જાળવીને કેમ કે ફ્રેનુલમ દ્વારા મુખ ગુહાના તળિયે જોડાયેલી હોય છે જીભનું કાર્ય તો જીભ એ ખોરાકના કણોને લાળ રસ સાથે મિશ્ર કરે છે અને સાથે સાથે સ્વાદ પારખવાનું પણ કામ કરે છે તો સ્વાદ કેવી રીતે પારખી શકાય જીભની ઉપર નાના નાના ઉપસેલા ભાગો જોવા મળે છે એ ભાગોને આપણે અંકુરકો તરીકે ઓળખીએ છીએ તો આ અંકુરકોની સપાટી કોઈ એમાંથી કોઈ અંકુરકોની સપાટી પર સ્વાદ કલિકા આવે બધાના પણ નહીં આવે કોઈ અંકુરકની સપાટી પર સ્વાદ કલિકા આવે અને એની મદદથી આપણે સ્વાદ પારખી શકીએ ઓકે થેન્ક યુ તો મારું નામ સદેવ ખલાસી સ્કૂલે મને આ દિવસે શિક્ષક બનાવ્યો મને આ ચાન્સ આપ્યો તેના માટે થેન્ક યુ વેરી મચ